યુનિટીના અનાવરણ સમયે એસપીજી દ્વારા યોજવામાં આવશે રેલી. રાજકોટમાં કર્મવીર રેલી અને સભાનું આયોજન કરવામાં આવશે. સરદાર પટેલની 143મી જન્મજયંતિ નિમિત્તે કાર રેલી યોજવામાં આવશે. આ રેલીમાં 143 કાર હશે, જે અમદાવાદ રિંગ રોડથી રાજકોટ પહોંચશે. આ કાર્યક્રમ 31 ઓક્ટોબરના રોજ યોજવામાં આવશે, જેથી 30 ઓક્ટોબરના દિવસે સાંજે 143 કાર રાજકોટ જવા રવાના થશે. હજારોની સંખ્યામાં પટેલ સમાજના લોકો ત્યાં એકત્રિત થશે અને આજ સુધી સરદાર પટેલની જન્મજયંતિ નહીં યોજાઈ હોય તેવી જન્મજયંતિ યોજવામાં આવશે તેવો દાવો કરાઈ રહ્યો છે. તો ભાજપ સત્તા મેળવવા માટે સરદારના નામે એકતા યાત્રા કરી રહી છે તેવું નિવેદન આપ્યું છે લાલજી પટેલે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણ સમયે જ એસપીજી પોતાનો આ રીતે વિરોધ વ્યક્ત કરવા જઈ રહી છે. રાજકોટમાં કર્મવીર રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 143 કાર સાથે આ રેલી જે છે તે રાજકોટ પહોંચશે. 143મી જન્મજયંતિ છે સરદાર પટેલની અને તેને લઈને આ પ્રકારની રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. તો એક તરફ સ્ટેચ્યુ ઓફ યુનિટીનું અનાવરણ કાર્યક્રમ યોજાશે, તો બીજી તરફ એસપીજી તેનો વિરોધ કરવા જઈ રહી છે. રાજકોટમાં આ રેલીનું આયોજન કરવામાં આવશે. 143 કાર સાથે એક સાથે રાજકોટ પહોંચશે તેવી વાત પણ સામે આવી રહી છે. તો સભા પણ કરવામાં આવશે, રેલી બાદ સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે. એસપીજી 31 ઓક્ટોબરના દિવસે આ કાર્યક્રમ યોજવાની છે. સંવાદદાતા તેજસ દવે છે ફોન લાઈન પર. તેજસ, જે રીતે આ સમગ્ર મામલો સામે આવી રહ્યો છે, શું વિગતો મળી રહી છે આ દિશામાં? ચોક્કસથી તોરલ, જેવો કહેવામાં આવે તો સ્ટેચ્યુ ઓફ યુનિટીના અનાવરણના સમયે જ એસપીજી દ્વારા એક અનોખો વિરોધ કહી શકાય તેવા કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે, જેમાં આગામી 31મી ઓક્ટોબરે એસપીજી દ્વારા રાજકોટની અંદર મોટા પ્રમાણમાં જે છે તે કર્મ રેલી અને સભા યોજવામાં આવી રહી છે. આ સભામાં ઉત્તર ગુજરાતમાંથી જો વાત કરવામાં આવે તો ટોટલ 143 કાર રાજકોટ પહોંચશે, જેમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીનો જે કાર્યક્રમ છે તેની જાહેરાત જે કરવામાં આવી છે 31 ઓક્ટોબરે, તેને લઈને જ આ લોકો વિરોધ અનોખો વિરોધ કહી શકાય તેમાં કાર્યક્રમનું સમાંતર યોજના કરી છે. ભાજપ જે છે તે સરદાર પટેલના નામે સત્તા મેળવવા માટે એકતા યાત્રા યોજી રહી છે. તે પ્રકારના આક્ષેપો પણ લાલજી પટેલ દ્વારા કરવામાં આવ્યા હતા અને આગામી 30 ઓક્ટોબરના સાંજે અમદાવાદ રિંગ રોડ ખાતેથી 143 કારનો જે મસ્ત મોટો જે કાફલો છે તે રાજકોટ જવા માટે રવાના થશે અને 143મી જન્મજયંતિ હોવાના કારણે જે કહી શકાય તેમ જાણવા મળી, તેમ તે પ્રમાણે 143 કાર આ રેલીમાં જોડાવાની છે અને અમદાવાદથી રેલી સ્વરૂપે આ કાર જે તે રાજકોટ પહોંચશે અને ત્યાં આગળ પહોંચીને એક મોટી સભા યોજશે અને મોટું એક કહી શકાય તે પ્રમાણે પાટીદારનો પાવર બતાવીને ઉગ્ર વિરોધ પ્રદર્શન કહી શકાય તેમ કરવામાં આવશે. જી બિલકુલ, આભાર તમામ જાણકારી માટે તેજસ. તો 143મી જન્મજયંતિ અને 143 કાર સાથે વિરોધ વ્યક્ત કરાશે. રાજકોટ પહોંચશે તમામ લોકો અને રેલી યોજવામાં આવશે અને ત્યારબાદ એક સભાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.